ખાસ કરીને બીજો મુદ્દો જોઈએ તો એડમિટ કાર્ડમાં દર્શાવેલ પરીક્ષા સ્થળ અને તમારા નિવાસ સ્થાન મુસાફરી માટેના સમયની ગણતરી કરી પરીક્ષા સમય પહોંચવાનું સુનિશ્ચિત વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને જો તમને સ્થળ ખબર તો તમારે કઈ જગ્યાએ પરીક્ષા આપવા જવાનું છે એ પરીક્ષા સ્થળ અને તમે જ્યાં રહ્યો છો એમની વચ્ચેનું અંતર છે એ તમને સચોટ ખબર હોય તો તમને ખબર પડે કે મારી પરીક્ષા આટલા વાગે છે તો હું કેટલા વાગે નીકળું તો જેનાથી મારી પરીક્ષા છે એ બટ

જેનાથી તમને કઈ તકલીફ પડે નહીં નેક્સ્ટ આપણે ત્રીજા મુદ્દા ચોથા મુદ્દાની વાત કરીએ તો એડમિટ કાર્ડમાં આપના ગ્રુપ મુજબના વિષયોની પરીક્ષાઓનો સમય ધ્યાનમાં લેવો કે ભાઈ તમારું જે ગ્રુપ છે તમે તમે એ ગ્રુપમાં ગ્રુપમાં છો છો બી એનું ખાસ ધ્યાન રાખવું અને એના આધારે તમારે લોકો એ છે એ એ બ્લોકની અંદર અથવા તો તમારા જે સીટ નંબર છે એ સીટ નંબરને ખાસ કરીને ધ્યાનમાં રાખવાનો છે અને તમારો સમયગાળો પણ તમારે લોકોએ ખાસ ધ્યાન રાખવાનો છે કે ભાઈ કયા સમયમાં કયું પેપર છે બરોબર એનું ખાસ ધ્યાન રાખજો

બરોબર બારમાની જે મુખ્ય પરીક્ષાનું જે એડમિટ કાર્ડ છે એ પણ તમે સાથે લઈ જજો જેનાથી ડબલ વેરિફિકેશન કરવાનું ક્યારે પણ થાય તો તમારા માટે બહુ કામનું બની પડે અને છેલ્લે છેલ્લે પછી પ્રોબ્લેમમાં ન મૂકો ઘણા બધા વિદ્યાર્થીઓ આ મુદ્દામાં પ્રોબ્લેમમાં મુકાતા હોય છે ખાલી ગુજકેટની વર્લ્ડ ટિકિટ લઈને વ્યાજે પછી એને કહે ભલાઓ બારમાની બતાવો તો મને તમારી વોલ ટિકિટ તો ત્યારે આપણી પાસે હોય નહીં અથવા તો કઈ સેકન્ડ પ્રૂફ આપણી પાસે હોય નહીં કે જે વ્યક્તિ આમાં બતાવેલો છે જે વ્યક્તિ આપણે છીએ તો આનું ખાસ ધ્યાન રાખજો પાછળથી પછી પસ્તાવો થાય ને એનું ખાસ ધ્યાન રાખવું છઠ્ઠો મુદ્દાની વાત કરીએ તો ઓએમઆર શીટ એટલે કે ઉત્તર પત્રિકામાં પ્રત્યુત્તર માટેની નિયત જગ્યામાં ફક્ત કાળી સાહી વાળી બોલપેન વડે ડોટ એટલે કે વર્તુળ કરવાનું રહેશે આપણને બધાને ખબર છે એમસીક્યુ બેસ્ટ પરીક્ષા છે બરોબર અને એમસીક્યુ ની અંદર ખાસ કરીને ઓએમઆર શીટ તમને આપવામાં આવશે

प्रश्न पुस्तिका में રફકામ માટે નિયત જગ્યા આપવામાં આવેલ હોય તે જ જગ્યામાં રફકામ કરવું કારણ કે તમારા ઘણી વખત હશે ફિઝિક્સ હશે સૂત્રો આવતા કેમેસ્ટ્રી છે અમુક દાખલાઓ આપણે કરવાના થશે તો એના માટે રફકામ પણ કરવું પડશે ને તો પત્રિક જે આપણી જે પેપર છે એ પેપરમાં સાઈડમાં તમને લોકોને જગ્યા આપી છે કે ભાઈ જેની અંદર તમે શું કરી શકો છો તો કે ભાઈ ગણતરી એક્સ્ટ્રા રફકામ કરી શકો છો ન્યાજ કરવું બીજે ક્યાંય પણ તમારે લોકોએ રફકામ બિલકુલ કરવાનું છે નહીં કારણ કે જો બીજે ક્યાંય રફકામ કરતા પકડાઈ ગયા અને કાંઈ પણ પ્રોબ્લેમમાં મુકાણા તો કાયદેસર કોપી